ગુજરાત સહિતના શહેરોમાં હેલ્મેટનો કાયદો શહેરી વિસ્તારોમાં મરજિયાત કરવામાં આવ્યો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે પણ શહેરી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો મરજિયાત કરાતા શહેરીજનોમાં ખુશી જોવા મળી હતી. ગુજરાત સરકારે શહેરી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો મરજિયાત કરવાની જાહેરાત કરતા શહેરી વિસ્તારના લોકો ખુશ થઈ ગયા હતા. જ્યારથી આ કાયદો લાગુ પાડવામાં આવ્યો હતો ત્યારથી લોકોમાં સરકાર પ્રત્યે ખૂબ રોષ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર હેલ્મેટના કાયદાને લઈને લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી અને રોજબરોજ પોલીસ કર્મચારીઓ અને પબ્લિક વચ્ચે ઘર્ષણના સમાચાર જોવા મળ્યા હતા. હેલ્મેટ ના પહેરવા માટે લોકોએ રાજકોટ જેવા શહેરોમાં જઈ ઝુંબેશ ચાલુ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. હેલ્મેટના કારણે અન્ય વાહનોના હોર્નનો અવાજ સંભળાતો નથી, જેથી અકસ્માત થવાનો ભય રહે છે. સ્ત્રીઓની હેરસ્ટાઇલ બગડી જાય છે. લગ્ન પ્રસંગે કે મરણમાં હેલ્મેટ લઈને જવું અઘરું લાગે છે. આવા અવનવા કારણને લઈને તેમજ 500 રૂપિયા જેવા તોતિંગ દંડનો ખૂબ જ વિરોધ થતા આખરે સરકારે પ્રજાના હિતમાં શહેરી વિસ્તારમાં કાયદો મરજિયાત કરતા શહેરી લોકો ખુશ થઈ ગયા હતા અને સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો. સૈયદ સોએબ, ZS TV, હિંમતનગર. હેલ્મેટનો કાયદો રદ થઈ ગયો શું તમને ખબર છે? હા, ખબર છે. તમને કેવું લાગ્યું હેલ્મેટનો કાયદો રદ કર્યો સરકારે તો ખુશી થઈ? આ તો ખુશી થઈ, પરંતુ ખરેખર તો કાયદો હોવો જ જોઈએ. સરકાર જે તે કઈ નિયમો લાવે છે પબ્લિકને સારા માટે જ કરે છે, પરંતુ શહેરમાં કાયદાની જરૂર નથી. શહેર માટે જરૂર નથી, હાઈવે પર પહેરવા જોઈએ, તો લોકોની સેફટી માટે સારું છે. હા, તો આ કાયદો સરકારે શહેરમાં જ કેન્સલ કરેલો. હા, તો સારું કર્યું. હાઈવે પર કાયદાનો અમલ ચાલુ રહેશે. હા, હાઈવે પર ચાલુ રહેશે, બરાબર છે. તમે એક વખત હેલ્મેટ વગર દંડાયા છો? ના, દંડ નથી, દંડ પડ્યો. અમે કે રેગ્યુલર હેલ્મેટ પહેરેલા છીએ. અમે તમને કેવું લાગ્યું હેલ્મેટનો કાયદો રદ થયો હતો? અમને સારું લાગ્યું, એનાથી સારું રહ્યું અને સારું એવો આનંદ મળ્યો.